આગામી સમયમાં ડીસા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પેજ પ્રમુખોની નિમણૂક કરવાના સ્થાનિક સંગઠનને આદેશ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખના આદેશ બાદ ડીસા શહેર ભાજપ દ્વારા ડીસા નગરપાલિકાના તમામ વોર્ડના પેજ પ્રમુખ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની વોર્ડ નંબર 3ના પેજ નંબર 34 અને ડીસા વિધાનસભાના બુથ નંબર 234ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે મગનલાલ માળીએ ભાજપના કાર્યકરોને આગામી ચૂંટણીમાં પક્ષને વધુ મજબૂત કરવા માટે અપીલ કરી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આપણા માનનીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે જ્યારે આદેશ કર્યો છે કે દરેક પેજ સમિતિના પ્રમુખ બનવાનું અને પેજ સમિતિ બનાવવાની, આજે ડીસા શહેર પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ બ્રહ્મપંટે મારું ડીસા વિધાનસભા બુથ નંબર 3 પેજ નંબર 34 અને બુથ નંબર 263નો હું આજે પેજ પ્રમુખ થયો છું. ખૂબ ગૌરવની લાગણી ઊભી પેદા થાય છે કે એક રાષ્ટ્રવાદી પાર્ટીનો હું એક પેજનો પ્રમુખ બન્યો છું. હું ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે પેજ સમિતિનું અભિયાન અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આપણે આ આપણી રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિના પ્રમુખ બનીએ. સાથે સાથે આજે ગાંધીજીનો નિર્વાણ દિન અને આજના દિવસને ભારત સરકારે શહીદ દિવસ જ્યારે ઘોષિત કર્યો છે ત્યારે આજે શહીદોને પણ યાદ કરીએ, ગાંધીજીને પણ, મહાત્મા ગાંધીજીને કે જેમણે આ દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા આજના દિવસે, એમને પણ સતસત નમન કરું છું. ફરી એકવાર મારા તમામ કાર્યકર્તા મિત્રોને મારી વિનંતી છે કે આજે આ શુભ અવસરે શહીદ દિવસે આપ પણ પેજ સમિતિના પ્રમુખ બનો, પેજ સમિતિ બનાવો અને ભારતીય જનતા પાર્ટી જે અત્યારે રાષ્ટ્રવ્યાપી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી બની રહી છે ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ, આપણા વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વ હેઠળ, આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ આપણે કામ કરીએ અને દેશ હિતનું કામ કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.